नमस्कार दर्शक मित्रों, लाइव भरूच न्यूज चैनल में हूँ मेघा अग्रावत आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो लाइव भरूच न्यूज। हवे समाचारों पर नजर करीशु विगतवार। झगड़िया तालुकाना वंठेवाड अने खारियानी वच्चे करजण माइनोर केनाल में भंगाण सर्जाता हजारों लीटर पानी वेड़फायू हतुं। भरूच जिल्लाना झगड़िया नजीक खारिया गाम पासे आवेल करजण जळाशयनी माइनोर केनाल आवेल होय, जेमां केटला दिवसोथी भंगाण पड़ता नहेरमां आवतुं पाणी साइडमां वही रह्युं छे, જેથી પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચતા પાણીનો વેડફાડ થઈ રહ્યો છે। જો કે આ નહેરનું કેટલા સમયથી કરજણ જળાશય દ્વારા કોઈપણ સમારકામ ના થયું હોય, યોગ્ય બાંધકામ ન થવાથી તેમાં ભંગાણ પડતા પાણી રોડની સાઇડ પરથી વહી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની એકમાત્ર ખેડૂતો માટે સંજીવની ગણાતી કરજણ જળાશય યોજનાની તંત્ર દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવે તે જરૂરી છે। આવી અનેક જગ્યા પર કરજણ કેનાલની દશા ખૂબ જર્જરિત થઈ ગયેલ હાલતમાં છે। તંત્ર દ્વારા પાણીનો થતો વેડફાટ રોકીને કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। देसाई फाउंडेशन अने ग्राम विकास ट्रस्ट द्वारा कोविड केयर सेंटर मा महिलाओं ने मफत सैनिटरी पैड नु वितरण करवामा आव्यु हतु। देसाई फाउंडेशन अने ग्राम विकास ट्रस्टे महिलाओं ने रोजगार पूरु पाडवानी सराहनीय कामगिरी करी रह्यु छे। आ संस्था द्वारा भरूच जिल्लामां अलग अलग गामोमां कोरोना महामारी दरमियान लोकोने फ्री कॉटन मास्कनुं वितरण पण करवामां आव्युं हतुं। आजरोज देसाई फाउंडेशन ट्रस्ट द्वारा खास करीने कोरोनानी महामारीमां पीड़ाती महिला दर्दीओने तेमज सरकारी हॉस्पिटलनी महिला कर्मचारीओने मफत सेनेटरी पेडनुं वितरण करवामां आव्युं हतुं। आ संस्था तरफथी भरूच खातेनी जीवनज्योत हॉस्पिटल, गुमानदेव कोविड केर सेंटर, अविधा हॉस्पिटल तेमज उम्मल्ला सामूहिक आरोग्य केन्द्र खाते महिला दर्दीओने अने कर्मचारीओने मफतमां सेनेटरी पेडनुं वितरण करवामां आव्युं हतुं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूच जिल्लामां म्यूकर माइक्रोसिस ना सप्ताहवार 12 केस नोंधाया छे, जे पैकी 6 व्यक्तिओनी सर्जरी पूर्ण थई गई छे, જ્યારે અન્ય 6 ના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે। કોરોના બાદ હવે બ્લેક ફંગસ મ્યુકર માઇક્રોસિસ ના કેસો માં વધારો જોવા મળી રહ્યો છે। બ્લેક ફંગસ ને કારણે કોરોના બાદ બીજી મહામારી જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન આ કેસ વધી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં મ્યુકર માઇક્રોસિસ ના સત્તાવાર 12 કેસ નોંધાયા છે, જે પૈકી 6 વ્યક્તિઓની સર્જરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે અન્ય 6 ના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે। કોરોના બાદ હવે બ્લેક ફંગસ મ્યુકર માઇકોસિસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। બ્લેક ફંગસને કોરોના બાદ બીજી મહામારી જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન આ કેસ વધી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ મ્યુકર માઇકોસિસના હાલ સુધીમાં સત્તાવાર 12 કેસ નોંધાયા છે। આ તમામ દર્દીઓને સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 6 જેટલા વ્યક્તિઓની સર્જરી પણ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે અન્ય 6 વ્યક્તિઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બ્લેક ફંગસ એ સમગ્ર રાજ્યમાં કોરોના બાદ હવે તેજીથી ફૂંફાડા મારી રહ્યો છે। વૈજ્ઞાનિકો પણ તેની દવા શોધી રહ્યા છે, ત્યારે આ રોગને મહામારી જાહેર કરવામાં આવ્યો છે। બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ આ રોગની સામે પહોંચી વળવા તમામ આગોતરી તૈયારીઓ સાથે સક્ષમ હોવાના કોલ આપી રહ્યા છે। ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જેએસ દુલેરાએ જણાવ્યું હતું કે બ્લેક ફંગસના જિલ્લાના 12 કેસોમાં 6 પોસ્ટ કોવિડ છે। ભરૂચ તાલુકામાં 6, અંકલેશ્વર અને જંબુસરમાં 3-3 કેસો સામે આવ્યા છે। આ દર્દીઓમાં 6 ડાયાબિટીસવાળા છે। જિલ્લામાં કેસો વધતા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ મ્યુકર માઇકોસિસ વોર્ડ કાર્યરત કરવાની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે। બ્લેક ફંગસ અંગે ભરૂચ આઈએમએ પ્રમુખ ડોક્ટર દુષ્યંત વરિયાએ જણાવ્યું હતું કે કોરોના બાદ આ મહામારીને નાથવા હાઇજીન ખૂબ જ જરૂરી છે। કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ વચ્ચે કોન્ટેક્ટલેસ પેશન્ટ ટુ પેશન્ટ ટ્રીટમેન્ટ અત્યંત જરૂરી છે। કોરોનાની સારવારમાં અપાતા સ્ટીરોઇડ સાથે ડાયાબિટીસના દર્દીઓને તેનું જોખમ રહેલું છે, જેમાં
સ્વસ્થતા અને હાઇજેનિક વાતાવરણ ખૂબ જ જરૂરી છે. ફૂગ અન્ય હાઇજેનિક વાતાવરણના કારણે ફેલે છે, જેને અટકાવવા કોવિડ હોસ્પિટલોમાં હાલ સારવાર આપતા સ્ટાફને ડબલ કરવો પડે. સાથે જ દર્દીઓ સાથે તેમના સ્વજનને સાથે રાખવા કે સંપર્કમાં રહેવા દેવા ઉપર રોક લગાવવી પડશે. એક જ માસ્ક વારંવાર પહેરી રાખવું એ પણ મ્યુકરમાઇકોસિસને દસ્તક આપવા સમાન છે, જેને ધ્યાને લઈ રોજે રોજ માસ્ક બદલવું જોઈએ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. उमला नजीक फोर व्हील गाड़ी और एक्टिवा वच्चे अकस्मात में आधेड़ मौत निपजू. हरिपुरा ना बस स्टैंड पास ना मंदिरे दर्शन करवा गए उच्चप गाम ना आधेड़ करुण मौत निपजवा पाम्यू हतु. भरूच जिला ना झगड़िया तालुका ना राजपारडी अने उमल्ला वच्चे ધોરીમાર્ગ પર હરિપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે સવારે 10:00 અડસામાં ઉચ્છપ ગામના એક આધેડ વયના ઇસમનું અકસ્માતમાં મોત થયું હતું. ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નજીકના ઉચ્છપ ગામે રહેતા મણીલાલ મિસ્ત્રી એક્ટિવા ગાડી લઈને આજે સવારે હરિપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન મંદિરની સામેના રોડ પર એક્ટિવા લઈને પસાર થતા હતા ત્યારે રાજપારડીથી ઉમલ્લા તરફ આવવાના રોડ પર રાજપારડી તરફથી આવતી એક ફોર વ્હીલ ગાડીના ચાલકે એક્ટિવા સાથે અકસ્માત સર્જતા એક્ટિવા ચાલક મણીલાલભાઈ મિસ્ત્રી એક્ટિવા સાથે રોડ પર ફંગોળાયા હતા. તેમને માથામાં તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને ઉમલ્લા દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. મૃતકના વડોદરા ખાતે નોકરી કરતા પુત્ર હિતેશકુમાર મણીલાલ મિસ્ત્રીએ આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક સામે મારુતિ વાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ ફેલાતા રોકી લીધા. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થવા પામ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની સામે મારુતિ વાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જવા પામ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ ફેલાતા રોકી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં જીઆઈડીસી પોલીસ મથકની સામે જ મારુતિ વાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાતા ત્યાંથી પસાર થતા લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતા અટકાવી હતી, જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના સમયે ફક્ત ચાલક જ હોવાથી તેઓ સમય સૂચકતા વાપરી વનમાંથી ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. અંકલેશ્વર તાલુકાના કુસમડી ગામની બે સોસાયટીના 6 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઉભા થવા પામ્યા છે. તેવામાં ચોંકાવનારી વાત તો એ છે કે આ બાબતે પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી, જો કે જીઆરડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના કોસંબડીની ઋષિરાજ સોસાયટી અને ધરતી એપાર્ટમેન્ટના 5 જેટલા મકાનોને નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તારીખ 21મીની રાત્રિના ઋષિરાજ રેસીડન્સીના મકાન નંબર 67માં ભાડે રહેતા ધરમવીર નોકરી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા 11,500 અને ચાંદીની લકીની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંગે તેઓના નાના ભાઈ જીઆઈડીસીમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. જો કે તેઓએ કોઈ કારણસર ફરિયાદ નોંધાવી ન હતી. જ્યાં બીજી તરફ કોસમડી ગામના ધરતી એપાર્ટમેન્ટના 5 જેટલા મકાનોને તસ્કરોએ તારીખ 18 મેથી અત્યાર સુધી નિશાન બનાવ્યા હતા. જો કે આ બનાવમાં તસ્કરોએ ફક્ત એક મકાનમાંથી 10,000 રોકડ લઈ
અન્ય મકાનોમાંથી વિલા મોડે ફરાર થઈ ગયા હતા, પરંતુ તસ્કરોએ મકાનોને ભારે નુકસાન પહોંચાડતા સોસાયટીના રહીશોએ જીઆઈડીસી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી છે. हाँ, मैं रूपराज सिंह डरपी रेसिडेंसी में 303 नंबर फ्लैट में रहता हूँ. मैं एक्चुअल जॉब मेरा बड़ौदा में है, फार्मास्यूटिकल कंपनी में. तो लास्ट वन मंथ से मेरा फैमिली एक महीने से उधर ही था बड़ौदा में, और मकान मेरा बंद था. तो बाकी यहाँ पे मुझे ऐसा लगता है कि लगभग 18 तारीख को मेरा मकान तोड़ा गया. मेरा डोर तोड़ के अंदर से लगभग 10 से 12 हज़ार कैश था, और अदरवाइज सिल्वर के कुछ ज्वेलरी थी जो कि चोरों ने पूरा कपाट को तोड़ के बहुत हालत खराब कर दी है घर की भी. और उसी समय 18 तारीख को नाइट में 307 नंबर को जो मकान है उसी को भी तोड़ा गया. तो मैं मेरा ये सजेशन ऐसा है कि 18 तारीख से अब तक जितने भी लगभग 3 से 4 मकान डेली के टूट रहे हैं, तो पेट्रोलिंग बढ़ाई जाए पुलिस की, और थोड़ा यहाँ पे हमको सेफ रखा जाए, यही मैं आशा करता हूँ. मेरा नाम धर्मवीर है और मैं इधर रहता हूँ कोसंबड़ी में, और ये दशरथगंज की धरती है जो सोसाइटी है उसके सामने रहता हूँ. और मेरा नाइट को ड्यूटी करने गया था, सुबह आया मॉर्निंग में तो देखा तो गेट खुला था, ताला भी टूटा है, इधर चोरी हो गया, पैसे ऐसे गायब हो गए, 10,000 कैश रखा था और ब्रेसलेट था मोटा सा, और मेरे पर्स में से भी 1500 रुपये गायब हैं. और पिछली बार भी चोरी हुआ था तो लॉक वॉक सिर्फ तोड़ा था, पिछली बार भी चोरी हुआ था तो सिर्फ लॉक तोड़ के गए थे, कुछ लेके नहीं गए थे. तो इस बार तो लेके गए हैं, पिछली बार भी लेके कुछ नहीं गए थे. और सामने गए अपार्टमेंट में भी चोरी हुआ है, 2-3 दिन पहले ताला वाला तोड़ दिया. अच्छा, गया है. पुलिस फरियाद की है? हाँ, पुलिस फरियाद किया है, आज आई थी पुलिस, अभी जाँच करके गई है, अभी देखो क्या करते हैं. अच्छा, आपकी क्या मांग है, बार बार चोरी हो रही है? तो भाई सर के जो आते हैं सर लोग के नाइट ड्यूटी जो रहती है, पुलिस पैरा इधर रहे, पुलिस का पैरा रहना चाहिए कि इधर इधर कोई नहीं रहता, इधर शांति रहता है, कोई चौकीदार भी नहीं है इधर सोसाइटियों में, इसलिए अभी तो दिक्कत ही है. सबको आजू बाजू वाले बोल रहे हैं कि हम क्या बोलें, तो बोल पुलिस वाले बोल रहे कि आज तक किसी ने कंप्लेंट ही नहीं किया, आपने किया है, आप देखिए कार्रवाई होगी. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. तो आ હતા આજના સમાચારો અને આજની ઘટનાઓ. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.